वधता कोरोना केसोने लईने आंतरराष्ट्रीय मुसाफरो माटे मार्गदर्शिका जाहेर करवामां आवी छे। छ देशमांथी आवता मुसाफरोनो नेगेटिव आरटीपीसीआर रिपोर्ट जरूरी होवानुं हाल जाणવા મળી રહ્યું છે। ચીન, સિંગાપોર, હોંગકોંગના મુસાફરો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે પણ નિયમો લાગુ કરાયા છે। એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે। ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર। સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ વાત કરી રહ્યા છે। કિંજલ, कोरोना ना केस वधे नहीं अने कोई एवी परिस्थिति ना सर्जाय जे नियंत्रण बहार जाय तेना कारणे आंतरराष्ट्रीय मुसाफरो माटे आ गाइडलाइन्स। જે શિવાની ગઈકાલે બપોરે જે એક મહત્વપૂર્ણ બેઠક હતી તે પણ યોજાઈ હતી। એ બેઠકની અંદર પણ કોરોનાને લઈને કેટલાક જે પગલાં હતા તે લેવાની વાત કરવામાં આવી હતી અને તેની સાથે તમામ જે હોસ્પિટલો હતી હોસ્પિટલોની અંદર મોકડ્રીલની પણ સૂચના આપવામાં આવી હતી। તેની સાથે જ ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા એક જે પરિપત્ર છે તે તો બહાર પાડવામાં આવ્યો છે। તેની સાથે જ સુરત અને અમદાવાદ કે જ્યાં સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મુસાફરોનો ટ્રાફિક રહે છે ત્યાં એક પત્ર ડાયરેક્ટ લખવામાં આવ્યો છે કે જ્યાં ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો છે તેની માટે આ જે ગાઈડલાઈન છે તે લાગુ પડશે। આ તમામ દેશોમાંથી આવતા જે પણ મુસાફરો છે તેમના આરટીપીસીઆર નેગેટિવ હોવા એ જરૂરી છે। આરટીપીસીઆર જે નેગેટિવ હશે પોર્ટલ ઉપર નેગેટિવ અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ જ તે ગુજરાતમાં રોકાઈ શકશે, પ્રવાસ કરી શકશે। એટલે આ જે સૂચના છે, આ સૂચનાનો જે પત્ર છે તે આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પણ પહોંચાડવામાં આવ્યો છે। બિલકુલ, તો ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર અને તેમાં ખાસ તો જે જગ્યા પર કોરોનાના કેસીસ વધારે છે તેવા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આરટીપીસીઆર રિપોર્ટ જરૂરી અને આ સાથે જે જરૂરી ગાઈડલાઈન છે એ પણ અનુસરવી અનિવાર્ય।